ગઢશીશા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરી રહ્યો છું અને આ ઇન્સ્પેક્શનના ભાગરૂપે પોલીસ સ્ટેશનમાં વિવિધ પ્રકારની આપણે કામગીરી કરતા હોઈએ છીએ અને એમાં એક લોકદરબાર જે એકનો હિસ્સો છે, અહેમ હિસ્સો છે, એ આપણે યોજતા હોઈએ છીએ. છેલ્લા બે વર્ષમાં કોવિડની પરિસ્થિતિને ધ્યાને રાખીને આપણે યોજ્યો નથી, બટ આજે અહીંયા મીડિયાના માધ્યમથી લોકો ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં રહેતા ગ્રામજનોને આ બાબતમાં જાગૃત કરીને કે આજે લોકદરબાર છે અને કોઈની પણ કોઈ પણ રજૂઆત હોય એ અહીંયા આવીને કરી શકે છે. તો એના માટે મીડિયાના માધ્યમથી આપણે મેસેજ છપાયો અને પ્રિન્ટ મીડિયામાં બધી જગ્યાએ મેસેજ આવ્યો અને પછી એને કારણે લોકો રજૂઆત લઈને અહીંયા પહોંચ્યા. ખૂબ સફળ રહ્યો આજે લોકદરબાર. પ્રશ્નો જે તરફ ગ્રામજનો તરફથી કરવામાં આવ્યા એની નોંધ લેવામાં આવી છે. વ્યક્તિગત પ્રશ્નો બાબતમાં તાત્કાલિક નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જેમાં ગુનો બનતો હોય ગુનો દાખલ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. અમુક પ્રશ્નો એવા હતા જેમાં આપણે અરજી આપવામાં આવી છે, અરજી સ્વીકારી છે. અમુક જે સામૂહિક પ્રશ્નો હતા જે લોકોના આ બાબતની પણ આપણે નોંધ લીધી છે. ખેડૂતોના પ્રશ્નો હોય, પ્રજાના પ્રશ્નો હોય, તો એના માટે પણ આપણે જે પોલીસ તરફથી પ્રજાને જે સહયોગ થઈ શકે આપણે પોલીસ કરશે. પ્રજાનું પણ સહયોગ પોલીસને મળતો જ રહ્યો છે દર વખતે અને એ જ રીતે આગળ પણ મળતો રહે એ આપણે તમામને અનુરોધ કરવામાં આવ્યો છે. અને સાથે સાથે એવી વિનંતી પણ કરી છે કે કાયદાઓ અને નિયમોનું પાલન પ્રજા જે ગ્રામજનો છે સ્વૈચ્છિક રીતે પોતે જ કરે. અને અમુક એવી બાબતો છે કે હેલ્મેટ બાબતમાં જાગૃત કરવામાં આવ્યો છે કે હેલ્મેટ પહેરવાનું આપણે અહીંયા બહુ ઓછું પ્રમાણ છે, તો એ પબ્લિક પહેરે, કારણ કે હાઈવે લાગતો હોય, સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે, ઇવન ડિસ્ટ્રિક્ટના જે રોડ્સ છે ત્યાં પણ અકસ્માતના બનાવો અવારનવાર જ્યારે બને છે ત્યારે હેલ્મેટના અભાવે ગંભીર બનાવ બની જતા હોય છે. તો એ ગંભીર બનાવથી બચવા માટે આપણે જરૂરી છે કે હેલ્મેટ પહેરીએ, રીતનું પણ આપણે સૂચન આપ્યું છે. ગંભીર બનાવથી બચવા માટે આપણે જરૂરી છે કે હેલ્મેટ પહેરીએ, રીતનું પણ આપણે સૂચન આપ્યું છે. પણ ખૂબ સારી એક હકારાત્મક ચર્ચાઓ થઈ, આપણે વિચારો, આપણા સૂચનો અને જે પ્રશ્નો એ પ્રજાએ અને પોલીસે એકબીજાને આપલે કર્યા અને ખૂબ સારી રીતે પોલીસની કામગીરીને પણ બિરદાવવામાં આવ્યું. અમુક કિસ્સાઓમાં વ્યક્તિગત રીતે અને તમામ ગામડાઓના આગેવાનોએ જે સંયુક્ત રીતે પણ બિરદાવી છે એના માટે પોલીસનું મોરાલ વધ્યું છે અને મને અપેક્ષા છે આવતા ટાઈમમાં પોલીસ પોતાની કામગીરી વધારે સારી રીતે કરશે, એ રીતે મને પૂરી આશા છે, અપેક્ષા છે. એ વાત આપની બરાબર છે કે હમણાં થોડુંક ટાઈમથી મંદિરોમાં ચોરીઓનો બનાવો આપણે ધ્યાને આવી રહ્યા છે, અલગ અલગ જગ્યા બન્યા છે. તો દરેક તપાસ આપણે ગંભીરતાપૂર્વક કરતા હોઈએ છીએ. ધાર્મિક સ્થળમાં કોઈ ચોરી થાય તો લોકોની જે લાગણી હોય છે, દુભાય છે, એને ધ્યાને રાખીને આપણે પોલીસ પોતાના તમામ પ્રયત્નો કરતા જ હોય છે. અમુક સમય કામયાબી મળતી હોય છે, અમુક સમય કામયાબી નથી મળતી, બટ પોલીસ એવું નથી કે એની તપાસ મૂકી દેતી હોય છે, ચાલુ જ રાખતી હોય છે અને અમુક સમય પછી પણ પરિણામો મળતા હોય છે. તપાસ ઓલરેડી ચાલુ છે. હું પ્રશ્ન જ્યારે મને પૂછવામાં આવ્યો ત્યારે પણ કીધું છે કે ઓલરેડી પશ્ચિમ અને પૂર્વ કચ્છની સંયુક્ત રીતે એક ટીમ આઈજી સાહેબે બનાવી છે, જેમાં ડીવાયએસપી અંજારની અધ્યક્ષતામાં એક SIT બનાવી છે, બંને જિલ્લાના LCB અને ચુનિંદા અધિકારીઓ રાખવામાં આવ્યા છે, જેમાં મીટિંગ્સ કરતા હોય છે, ઇન્વેસ્ટિગેશનમાં જે પ્રોગ્રેસ છે એ ત્યાં શેર કરતા હોય છે અને એમાં તપાસ આગળ વધારતા હોય છે. તો તપાસ ચાલુ છે, આપણે કરી રહ્યા છીએ, ઉમેદ રાખીએ છીએ કે એમાં સફળતા પણ મળશે. અને ત્યાં સુધી થાણાધિકારીઓને જે આ વિસ્તારના ખાસ કરીને જિલ્લાના LCB અને ચુનિંદા અધિકારીઓ રાખવામાં આવ્યા છે, જેમાં મીટિંગ્સ કરતા હોય છે, ઇન્વેસ્ટિગેશનમાં જે પ્રોગ્રેસ છે એ ત્યાં શેર કરતા હોય છે અને એમાં તપાસ આગળ વધારતા હોય છે. તો તપાસ ચાલુ છે, આપણે કરી રહ્યા છીએ, ઉમેદ રાખીએ છીએ કે એમાં સફળતા પણ મળશે. અને ત્યાં સુધી
थानाधिकारी ने जे आ विस्तारना खास कर मांडवी तालुका हो भुज तालुका विस्तार में मुंद्रा तालुका विस्तार में इवन नखत्राणा में ये कीधेलू है कि बदा पोताना जो गाम त्या प्रॉपर पेट्रोलिंग नाइट में जरूर करे जीआरडी ज्या ज्या है जीआरडी ने पण ब्रीफ करवामां आवे सूचना आपवामां आवे कि खास करीने जे मंदिरों छे धार्मिक जग्याओ छे ज्यां चोरी थवानी शक्यता आपने जाणी छे कि बनी शके तो त्यां वारंवार चेक करता रहेवानुं पेट्रोलिंग पण करवानुं तो ए आपने प्रिवेंट करवा माटे आपणे आ प्रयत्न चालू छे पोलीसने એ મારી સૂચનાઓ આપી છે તો એના પર અમે કામ કરી રહ્યા છીએ. ડિટેક્ટ થાય તો એ વધારે સારું રિઝલ્ટ મળે અટકશે, ભવિષ્યમાં બનતા બાકી લોકોને પણ એક જે કાયદાનું એક ડર છે એ જ્યારે એ ડિટેક્ટ થાય ત્યારે ડેફિનેટલી કાયદાનો ડર એને મનમાં આવશે. તો એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે બહુ મોટો વિસ્તાર છે પશ્ચિમ કચ્છનો, ડિસ્ટન્સીસ બહુ વધારે છે તો અહીંયા આપણે પરિસ્થિતિને ધ્યાને રાખીને તો પણ પોલીસ પોતાની પૂરી મહેનત કરતી જ હોય છે. મને આશા છે કે ડિટેક્ટ પણ થશે અને આવતા ટાઈમમાં એને અટકાવી પણ આપી શકીશું. હું આ જ કહેવા માગું છું કે કંપની જ્યારે અહીંયા કામ કરતી હોય છે તો આપણે પહેલાં તો આ જોતા હોઈએ છીએ કે એમના પાસે જે ઓર્ડર્સ હોવું જોઈએ કામ કરવા માટેનું એના પાસે છે કે નથી, કાયદેસર કરી રહી છે કે ગેરકાયદેસર કરી રહી છે. ગેરકાયદેસર કોઈ કામ કરતું હોય તો આપણે લોકોને સૂચના આપતા હોઈએ છીએ કે તમે કાયદાનું સાથ લો, જે તમારા કોઈ ગુનો બનતો હોય એમાં તો તમે આ બાબતની જે અપ્રોપ્રિયેટ જગ્યા છે ત્યાં એની અરજી કરો. સિવિલ મેટર હોય તો સિવિલ કોર્ટમાં કરો, પોલીસના લાગતા મેટર હોય તો પોલીસમાં કરી શકો, અને જે અમુક લેન્ડ ગ્રેબિંગના લાગતા મેટર્સ હોય તો કલેક્ટર ઓફિસમાં કરો તો આપણે એનો ઉકેલ આવી શકીએ, એટલે કાયદેસર રીતે ઉકેલ લાવી શકીએ. બટ અમુક જગ્યા બિનકાયદેસર જે કોઈ અડચણ કોઈનું કાયદેસરની કામગીરીમાં કરતું હોય તો એ પણ ખોટું છે. એ જ રીતે હું કીધું છે કંપનીઓ કાયદેસર કામ કરતા હોય તો એના કાયદેસર કામમાં કોઈ આપણે બિનજરૂરી અટકાવી ન શકીએ. હા, કંપનીઓ ગેરકાયદેસર યા વગર પરવાનગીથી ખોટી રીતે કામ કરતા હોય, દબાણ કરતા હોય, ધમધમકીઓનો પ્રશ્ન હોય તો એમાં તમે કાયદેસર ફરિયાદો કરો. બટ ઇનલીગલી યા ગેરકાયદેસર રીતે કોઈ આપણે જઈને કામ અટકાવીએ, ખોટી માંગણીઓ કરીએ, વધારે જે નિયમો છે એનાથી વધારે આપણે માંગણીઓ કરીએ તો એ આપણે એ પણ ગેરકાયદેસર છે, એ આપણે નહીં કરવું જોઈએ. એ રીતનું સૂચન હું લોકોને આપું છું. સ્ટાફનો જે પ્રશ્ન છે આપણે આ ધ્યાને રાખતા જોઈએ છીએ. ડિપેન્ડિંગ ઓન કે અહીંયા પશ્ચિમ કચ્છમાં 22 પોલીસ સ્ટેશન છે, 2 નવા પોલીસ સ્ટેશન ચાલુ થવા પર ઓલમોસ્ટ રેડી છે, ટૂંક સમયમાં ચાલુ થઈ જશે, 24 પોલીસ સ્ટેશન થઈ જશે. હવે સ્ટાફ મારા પાસે જેટલા જિલ્લામાં છે એમાંથી મારે નવા પોલીસ સ્ટેશન પણ ચાલુ કરવાના રહેશે. તો એ સ્ટાફની જે કમી હોય એ આપણે મારા ઉપરી જે કચેરી છે ત્યાં પણ એના ધ્યાને છે, સરકારશ્રીના પણ ધ્યાને આપણે મૂકીએ છીએ કે વધારા સ્ટાફ અહીંયા આપવામાં આવે, ફાળવવામાં આવે, અને જ્યારે ફાળવવામાં આવે છે ત્યારે આપણે એને પોલીસ સ્ટેશનમાં ડિસ્ટ્રીબ્યુટ કરતા હોઈએ છીએ. તો ક્રાઇમ કેટલું છે ક્યાં પોલીસ સ્ટેશનમાં અને કેટલા સ્ટાફની જરૂર છે એ પ્રમાણે આપણે સ્ટાફ વાળતા હોઈએ છીએ. તો ભરતી પણ ચાલી રહી છે, એમાં સ્ટાફ જ્યારે મળશે જિલ્લાને ત્યારે પોલીસ સ્ટેશનમાં જ્યાં જ્યાં ઘટ છે ત્યાં આપણે પૂરી કરવા માટેનો પ્રયત્ન કરીશું. એ બેસિકલી એમાં તો જે રીતે એમને આજે રજૂઆત કરી, પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો ગુનો બને છે. એમની બાઇક કોઈને વિશ્વાસ ઉપર આપી હતી અને વિશ્વાસ ઉપર એને જે બાઇક આપી એ બાઇક લઈ ગયો અહીંયાથી, એમને પરત નથી કરી. તો ખરેખર તો એ વિશ્વાસઘાતનો ગુનો બને છે અને હું સૂચના આપી છે કે આજે જેમની ફરિયાદ દાખલ કરી લેવામાં આવે અને આરોપીને આપણે શોધખોળ કરીને પાસેથી આ મુદ્દામાલ રિકવર કરી અને કોર્ટના હુકમ પછી મેળવીને એને પરત કરાવવામાં આવે એ રીતનું આપ સૂચના આપી છે. તો એ આપણે કાર્યવાહી કરી રહ્યા છે. તો 4 વર્ષ જૂના જે પ્રશ્નો આપણે આજે રજૂ કર્યા છે એની નોંધ મારી ડાયરીમાં લખેલું છે. તો મને આ 4 વર્ષ પહેલાં શું તપાસ થઈ, કાગળો જોવું પડશે, FSLમાંથી શું રિપોર્ટ આવ્યું છે, એક ચેક કરીને પછી એમાં કંઈક શંકાસ્પદ લાગતું હોય. હા, પરમાણુ